પાંજરેપુરાનો મગર પાંજરું તોડી બહાર આવી ગયો હતો. મોડી રાત્રે વન વિભાગ અને સ્થાનિકોએ પુનઃ પાંજરે પૂર્યો હતો. લોકોએ જોઈ લેતા મોટી હોનારત ટળી હતી. વન વિભાગ દ્વારા મગરને સુરક્ષિત સ્થળે મુક્ત કરવાની તજવીજ શરૂ કરાઈ હતી. પાંજરામાં અંદાજિત 12:30 વાગ્યાના અરસામાં મગર પાંજરામાંથી બહાર આવી ગયો હતો અને ગાય ઉપર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. સદનસીબે મગરના હુમલાથી ગાયનો આબાદ બચાવ થયો હતો. રાત્રિના સમયે મગર બહાર આવી જતા સ્થાનિક લોકોમાં રીતસરનો ફફડાટ ફેલાઈ ગયો હતો. સ્થાનિક લોકોએ વન કચેરીના કર્મી અનિલ ચાવડાને ફોન કરતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને ટેલિફોન એક્સચેન્જના ગેટ પાસેથી ભારે જહેમત બાદ અંદાજિત 10-12 ફૂટ જેટલી લંબાઈ ધરાવતા મહાકાય મગરનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરીને પુનઃ પાંજરે પૂરતા સ્થાનિકોએ રાહત અનુભવી હતી. અનુમાન લગાવાય છે કે પાંજરાનો ઉપરનો ભાગ કમજોર હોય જેથી અંદર રહેલા મગરે બચકા મારી બહાર આવવાનો રસ્તો બનાવી લીધો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે રાત્રિના સમયે બનાવ બન્યો હોવાથી કહી શકાય કે એક મોટી હોનારત ટળી ગઈ હતી. સુરક્ષિત રીતે પુનઃ મગરને પાંજરે પૂરવામાં આવ્યો હતો, જેથી સ્થાનિકો સહિત વનકર્મી અનિલ ચાવડાએ પણ રાહતનો શ્વાસ લીધો હતો. મારું નામ કાજી આફતાબ. આફતાબભાઈ, શું ઘટના બની હતી રાત્રે તમારી સાથે? રાતના સમયે અહીં રહીને મેં મારા ફ્રેન્ડને છોડવા જતો હતો, તો બાઇક લઈને અહીંથી જતો હતો. અહીં અંધારામાં મેં મગર બેસેલો હતો, તો મને પૂંછડી મારી મગરે, તો મને મગરે પૂંછડી મારી તો મને ફેંકી લીધો અડફેટી મારીને. બીજું શું બન્યું હતું? બીજું એવું બનાવ બન્યો હતો કે અહીં જે ગાય હતી, ગાયની ઉપર મગરે હુમલો કર્યો તો જે મારા ફ્રેન્ડ લોકોને મેં બોલાવ્યા તો ગાયને એ લોકોએ અકાયડી. પછી શું થયું હતું? શું થયું પછી, અનિલભાઈ એના કર્મચારી અનિલભાઈ છે, એમને મારા ફ્રેન્ડ લોકોએ અમે ફોન કર્યો, એ અહીં આવ્યા, અમે અહીં મગરને પકડ્યો. પકડીને અમે હેલ્પ કરવા લાગી, પછી એ લોકોએ પિંજરામાં પૂરી જંગલ ખાતા મેં પાછા લાવ્યા ત્યાંથી. કેટલાક લોકો તમે એમને મદદથી? એમ અમે મિનિમમ 11-12 જણ હતા અમે.